સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા માર્સિયલ મૂકી ઉગ્ર દેખાવો કરે. રાજ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગરના આદેશ અન્વયે આજરોજ સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર ખાતે ટાવર ચોકમાં સાબરકાંઠા જિલ્લાના આરોગ્ય કર્મચારી મંડળના તમામ 750 કર્મચારીઓ દ્વારા તેમના પ્રશ્નો નિરાકરણ માટે સીએલ મૂકી રેલી ટાવર ચોકથી જિલ્લા પંચાયત સુધી મંત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને જો હજુ આરોગ્ય વિભાગના 1-13 જેટલા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં અમે જ્વલંત આંદોલન તરફ જવાની પણ તૈયારી કરી બતાવેલ છે, જેમાં 17-12-2019 સોમવારે ગાંધીનગર સચિવાલય જઈને પણ ગુજરાત રાજ્યના તમામ કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરવાના છીએ. તો પણ અમારા પ્રશ્નોનું નિરાકરણ ના આવે તો અમે આરોગ્યની તમામ સેવાઓ બંધ કરી હડતાલ પર ઉતરી જવાની તૈયારી બતાવી છે અને જ્યાં સુધી સરકારી અમારા પ્રશ્નોનું નિરાકરણ ન લાવે ત્યાં સુધી હડતાલ છોડવાના નથી. સૈયદ સોયબ, ZSTV, હિંમતનગર. આજ રોજ અમે બધા અહીંયા ભેગા થયા છીએ રેલીના રૂપમાં. એમાં અમારા 13 પ્રશ્નો છે સરકાર દ્વારા. અમે પહેલા પણ 13 દિવસ હડતાલ ઉપર હતા એ વખતે લેખિતમાં સરકાર તરફથી અમને મળ્યું હતું. એમાં અમારા ખાસ પ્રશ્નો છે અમારા પીટીએ બાબતે પગાર વિસંગતા, પીટીએ દરેક વિશે એવા એવા અમારા 13 પ્રશ્નો છે. એનું નિરાકરણ ના આવતો ફરી અમે રેલી કાઢી. એમાં અમે રિપોર્ટિંગ કામ બંધ કર્યું હતું. પછી આજે અમારે 9 તારીખના દિવસે અમે આજે માર્ચ સ્કેડ્યુલ ઉપર છીએ. તે છતાંય નિવારણ નહીં આવે તો અમે 17-12 ગાંધીનગર મુકામે રેલી કાઢીશું મોટી. અને ત્યાં મોટો જનનીમાં ઓલ ગુજરાતની ફિમેલ હેલ્થ વર્કર બહેનો, MPW ભાઈઓ બહેનો, બધા LT ફાર્મસી બધા જ ભેગા થશે. મોટા સમૂહમાં અમારી પગારની સંખ્યા દૂર થાય એના માટે અમે મોટી સંખ્યામાં ભેગા થઈ માગણી કરીશું અને પગારની સંખ્યા દૂર કરીશું. અને નહીં થાય તો અમે મોટી હડતાલ કરીશું. એ અચોક્કસ મુદતની એ અમે અહીંયા નક્કી કરીશું. આજની મિટિંગમાં એ નક્કી થશે કે અમારો આગળનો પ્રોગ્રામ અમારે શું નક્કી કરવો. એ રીતે આગળનો પ્રોગ્રામ